કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે જોઈએ ધોરણ 5માં ચેપ્ટર 8 નકશા આલેખન. આજે ગણિતમાં 8મું ચેપ્ટર જોઈએ, આપણે જોવો જોઈએ. આસી તેની જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. ગણતંત્ર દિવસ એટલે 26 જાન્યુઆરી, અને ઇન્ડિયા ગેટ ક્યાં આવેલું છે? દિલ્હીમાં. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધના શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલ હતો. રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા. પરેડ ત્યાંથી જ પસાર થાય છે. વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતોને જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા. રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા. સાહેબે કહ્યું, ઇન્ડિયા ગેટની બરાબર સામેની બાજુએ રાષ્ટ્રપતિ ભવન છે. આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રહી એ રાષ્ટ્રપતિ ભવન છે. જો અદિતિ, પેલો ઇન્ડિયા ગેટ છે. જો આ ચિત્રમાં તમને દેખાય છે ને ઇન્ડિયા ગેટ, અને ઇન્ડિયા ગેટની સીધી 3 ધજાવાળો જે દેખાય છે એ શું છે? રાષ્ટ્રપતિ ભવન. અહીં હેલિકોપ્ટરથી લીધેલ ફોટોગ્રાફ છે, તમે રાજપથ જોઈ શકો છો. જો રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટ જોડે છે, ઇન્ડિયા ગેટને જોડે છે. અદિતિ, રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાની કરો. અદિતિ ક્યાં બેઠી છે? તો કે અહીંયા ઇન્ડિયા ગેટ પાસે અદિતિ બેઠી છે. અહીંયા જો પહેલું ચિત્ર જે આપેલું છે એ તમને હેલિકોપ્ટરથી લેવાયેલું છે તે આપેલું છે, અને બાજુમાં છે એ તમને નકશો આપેલો છે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો. હવે પહેલો પ્રશ્ન જો, નીચે શું આપેલો છે? શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? તમે કોઈ શહેરનો નકશો જોયેલો હોય તો હા લખો. નકશા 1ને જુઓ, તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો. તેનું અનુસંધાન પર આ લેખો. જો અહીંયા નકશામાં જો ઇન્ડિયા ગેટ ક્યાં છે, અહીંયા ઇન્ડિયા ગેટ છે. પછી જો નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે, આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢો. નકશાના આ ભાગમાં કયા કયા રસ્તાઓ બતાવે છે? તો કે રફી માર્ગ, રાજપથ, જનપથ, માનસી રોડ, કસ્તુરબા ગાંધી માર્ગ, તિલક માર્ગ, આ બધા રસ્તાઓ અહીંયા તમને નકશાના ભાગમાં દેખાય છે. પછી રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ લખો. તો જો રાષ્ટ્રપતિ ભવનથી
આ રાષ્ટ્રપતિ ભવન અને આ ઇન્ડિયા ગેટ. તો પહેલાં શું આવે? વિજય ચોક, રફી માર્ગ, રાજપથ, જનપથ, આ બધા રસ્તાઓ, માનસી રોડ ને કસ્તુરબા ગાંધી માર્ગ. નકશામાં એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. તો જો આ લખ્યું અહીંયા નીચે નેશનલ સ્ટેડિયમ, હવે જો મધ્યસ્થ ષટકોણ, જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે માટે ઝૂમ ઇન કરીએ, તો જો અહીંયા ઝૂમ કરેલો ભાગ દેખાય છે તો કંઈક અંશે નીચે મુજબ દેખાશે. આ નીચે ઝૂમ કરેલો નકશો 2 આપેલો છે. પીળા રંગના ભાગનો આકાર જુઓ. કયો? પીળા રંગનો ઇન્ડિયા ગેટવાળો રહ્યો, એ તમારે જોવાનું છે. આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે? તેને કેટલી બાજુઓ છે? આ જગ્યાને શું કહેવાય? તો કે મધ્યસ્થ ષટકોણ કહે છે. શું કહે છે? આને 6 બાજુ હોય એને શું કહેવાય? મધ્યસ્થ ષટકોણ. અને મધ્યમાં છે એટલે મધ્યસ્થ ષટકોણ. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવે? તમે અહીંયા જો લખેલું છે આ રાજપથ, આ રાજપથથી તમે અહીંયા ઇન્ડિયા ગેટ સુધી આવો છો અને ચિલ્ડ્રન પાર્ક અહીંયા, તો તમારી કઈ બાજુ થઈ? જમણી બાજુ. તો રાજપથથી તમે ચાલીને આવો તો ચિલ્ડ્રન પાર્ક કઈ બાજુ છે? તમારી જમણી બાજુ. નીચે આપેલ રસ્તાઓની જોડ માંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તો અહીંયા જો આ માનસી રોડ અને અશોક રોડ, એ આ છે એ સૌથી મોટો ખૂણો બનાવે છે. તો અહીંયા શું આવશે? બી. ઉપર આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? તો જો અહીંયા જનપથ ને અહીંયા રાજપથ બે 90 ના ખૂણે છે, માટે શું કહી શક્યા? એને કાટખૂણ. તો શું આવશે? જનપથ અને રાજપથ કાટખૂણો બનાવે છે. પરેડ માટે રાહ જોઈ, પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યાં કાંચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાંચા પાસે સમાચાર પત્ર હતું જેમાં પરેડનો રસ્તો બતાવેલો હતો. તો એમાં શું લખ્યું હતું? પહેલાં વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, પછી તિલક માર્ગ, પછી બીએસ સફર માર્ગ, સુભાષ માર્ગ અને પછી લાલ કિલ્લો. પછી અહીંયા શું લખ્યું છે? મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ 2 કિલોમીટર લાંબો છે. કે ઇન્ડિયા ગેટ, વિજય ચોકથી ઇન્ડિયા ગેટ કેટલું દૂર છે? તો કે 2 કિલોમીટર દૂર છે. અરે જુઓ, પેલો ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે. જો ન્યૂઝપેપરમાંથી છોકરાઓ કહે છે, તેમની વચ્ચે આ લાંબો રસ્તો છે એ શું છે? રાજપથ. આપણે આગળ જોયું ને કે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો રસ્તો છે એને શું કહે છે? રાજપથ. આ નકશા પર લગભગ 2 સેન્ટીમીટર લાંબો બતાવ્યો છે.
એટલે કે નકશામાં 4 સેન્ટીમીટર જેટલો બતાવ્યો છે, પણ એ જમીન પર કેટલા કિલોમીટર જેટલું છે? તો કે 2 કિલોમીટર. ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજ લગાવીએ. તમે સાચું કહી રહ્યા છો. જુઓ, નકશાની નીચે પ્રમાણમાપ લખેલ છે. પ્રમાણમાપ 2 સેમી બરાબર 1 સેમી. જો અહીંયા નકશાની નીચે એટલે અહીંયા પ્રમાણમાપ લખેલું છે 2 સેમી બરાબર 1 સેમી. હવે જો અહીંયા શું કીધું છે, રસ્તો બતાવો. નકશા 3 એટલે કે આ ઉપરનો નકશો રહ્યો એમાં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. એટલે આ રસ્તામાં આપણે ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવવાનું છે અને રસ્તો બતાવવાનો છે. તો અહીંયા જોઈએ આપણે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના રસ્તાને આપણે શું કહીએ છીએ, રાજપથ. આપેલા વિજય ચોક ઇન્ડિયા ગેટ, પછી તિલક માર્ગ, પછી ક્યાં જાય છે, બહાદુર શાહ જફર માર્ગ, સુભાષ માર્ગ અને પછી લાલ કિલ્લો. આ રસ્તો પરેડનો રસ્તો છે અને અહીંયા આ આખા રસ્તાને આપણે શું કહીએ છીએ, રાજપથ. હવે જો બીજો પ્રશ્ન, નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો. એમાં પેલું એ આપેલું છે, જો નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે? તો આપણે નકશામાં જોઈએ, અહીંયા તમને ઓપ્શન અહીં આપેલા છે, BS જફર માર્ગ, સુભાષ માર્ગ અને તિલક માર્ગ. તો પહેલાં જોઈએ BS જફર માર્ગ પહેલાં આપેલું છે, તો આ રસ્તો રહ્યો એ BS જફર માર્ગ. સુભાષ માર્ગ આટલો છે અને આ તિલક માર્ગ. તો સૌથી લાંબો કયો લાગે છે? તો કે તિલક માર્ગ અહીંયા સુધીનો છે, તો તિલક માર્ગ રહ્યો એ લાંબો છે. પછી જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલે દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન કરો. જામા મસ્જિદ ક્યાં છે એ નકશામાં જોઈએ, તો કે જામા મસ્જિદ આવી રહી. જામા મસ્જિદ અને ત્યાંથી એ સુભાષ માર્ગ, એટલે નજીક પરેડનો રસ્તો કયો છે? તો કે સુભાષ માર્ગ. તો ત્યાં સુધી આવે એટલે કે આટલું. તો કેટલા લગભગ અંદાજિત 1 સેમી જેટલું થાય? તો 1 સેમી 2 સેમી જેટલું થશે. તો કેટલું થશે? એને 1 કિલોમીટર ચાલવું પડશે.
પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે તો આપણે લગભગ નક્કી કરવાનું છે. તો પરેડનો આખો માર્ગ લગભગ અનુમાન કરવાનું છે તો કેટલો, તો કે 8 કિલોમીટર લાંબો છે. હવે જોઈએ લાલ કિલ્લાની મુસાફરી. જ્યારે અમે લાલ કિલ્લાએ પહોંચ્યા ત્યાં તો ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને શું કહે છે, તો કે લાહોરી ગેટ કહે છે. તેની અંદર પ્રવેશીને અમે એક ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા કે જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી. આ સ્થળને શું કહે છે, તો કે આ સ્થળને મીના બજાર કહે છે. ત્યાંથી મેં મારી બહેન સાથે બહેન માટે બંગડીઓ ખરીદી. પછી અહીંયા જો મીના બજારનું ચિત્ર આપેલું છે, લાહોરી ગેટનું, લાલ કિલ્લાનું આપેલું છે, નીચે તમને નકશો આપેલો છે. પછી જો નક્કારખાના જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો. તમે ટીવીમાં જોવો તો સિરિયલ જોધા અકબરમાં, પછી જોધા અકબર પિક્ચરમાં, આ બધામાં પ્રતાપ, મહારાણા પ્રતાપ, આ બધી જે સિરિયલો આવતી હતી જેમાં તમને ટીવીમાં બતાવવામાં આવતું હતું કે રાજાના સૈનિકો ઢોલ વગાડીને પ્રજાને સંદેશો આપતા હોય રાજાનો, તો એ જગ્યાને શું હતું, કે નક્કારખાના જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો. ત્યાંથી સીધા નક્કારખાના થઈને તમે દીવાને આમ પહોંચી શકો છો. રાજા આ જગ્યાએ પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા. દીવાને આમ હતું ત્યાં રાજા પોતાની પ્રજા રહી એને મળવા માટે ઉપયોગ કરતા. દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગમહેલ પહોંચ્યા. તે ખૂબ જ ખૂબ સુંદર ઇમારત છે. અમારી ડાબી બાજુ બીજી 3 ઇમારતો હતી. આ ઇમારતો રહી એ આપણે જોઈએ તો કઈ હતી, તો કે રંગમહેલ. આ રંગમહેલ છે, 3 ઇમારતો, આરામગૃહ, હમામ, દીવાને ખાસ.